ગીર સોમનાથના ઉમેદ ગામની દાયકાઓ જૂની સમસ્યા ગામ લોકોએ 3 દિવસમાં જ ઉકેલી. ગામની વચ્ચે પસાર થતી રાવલ નદી પર પુલ બનાવવા તંત્રએ દાયકાઓથી રજૂઆતો કરી, પરંતુ તંત્રના બહેરા કારણે વાત અથડાયા બાદ પાછી આવતા જાત મહેનતે બનાવ્યો પુલ. આ દ્રશ્ય છે ઉના તાલુકાના ઉમેજ ગામના, જે 2 ભાગમાં વહેંચાયેલું છે. અને ઉમેજ ગામની રાવલ નદીના સામા કાંઠે 1500થી વધુ લોકોનો વસવાટ છે, તેમજ ખેડૂતોની જમીનો પણ આવેલી છે. તો સામા કિનારે સિમસારા પણ હોય અને શાળામાં 60 જેટલા બાળકો અભ્યાસ માટે નદી પસાર કરે છે, પરંતુ રાવલ નદીમાં પાણી હોવાથી બાળકો ચોમાસાના 4 મહિના જીવના જોખમે પાણીથી પસાર થવું પડે છે. આ બાબતે ગ્રામજનોના કહેવા મુજબ નેતાઓ મત મેળવવા વચનો આપીને જાય છે, પરંતુ સમય જતાં આ વચનો કારગર નીવડતા નથી. વિકાસની વાતો વર્ષોથી સાંભળી રહ્યા છે, પરંતુ અમારા ગામમાં વિકાસ થતો દેખાતો નથી. દોરા બગલા ચૂંટણી ટાણે વચન આપે પણ ચૂંટણી પછી બગલા ક્યાં ઉડી જાય છે તે ખબર નથી પડતી. દેશ આઝાદ થાય ત્યારથી આ સમસ્યા છે, પણ નિવેડો આપતો નથી, જેથી ચાલુ વર્ષે ચોમાસું પૂરું થતાની સાથે જ ગામના 50 લોકોએ સંગઠિત થઈ ગામના ઘરે ઘરે ફારો ઉઘરાવી 80,000 જેવી રકમ ભેગી કરીને અને નક્કી કર્યું કે રાવલ નદી પર આપણે જાતે પુલ બનાવશું. અને દેશની આઝાદી પછીના દાયકાઓ વીતી ગયા, પણ જે કામ સરકાર કે સરકારી બાબુઓ ન કરી શક્યા તે કામ ગામના 50 લોકોએ 3 દિવસમાં કરી નાખ્યું. 3 દિવસ અને 2 રાત 1 જેસીબી, 1 લોડર, 2 ટ્રેક્ટર અને ગામના 50 જેટલા યુવાનો અને આગેવાનોના સહયોગથી રાવલ નદી પર આજે પુલનું નિર્માણ થયું છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ ગામ લોકોની યથાશક્તિ મુજબ 5,000થી 6,000નો ફાળો આવ્યો હતો, પરંતુ સૌથી વધુ ખર્ચ ઉનાના પૂર્વ ધારાસભ્ય કેસી રાઠોડે ઉઠાવ્યો છે, જેમણે 40,000 જેવી રકમના પુલ નીચે મૂકવા માટે પાઇપ આપ્યા છે, જ્યારે બાકીની રકમ અમે ગામના આગેવાનોએ ઉઠાવી છે, જે અત્યાર સુધીમાં 80,000થી વધુ થાય છે. જોકે આ તો માત્ર ઉના તાલુકાના ઉમેજ ગામની સમસ્યા છે, જે ગામ લોકોએ જાત મહેનત કરી બતાવી, પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ ઉના તાલુકામાં તંત્ર નહીં જાગે તો અને એવા ગામો છે જ્યાં આ સમસ્યા મોંફાડી ઊભી છે. માટે વહેલી તકે તંત્ર જાગે અને ઉના તાલુકાના અનેક ગામો જ્યાં વિકાસથી વંચિત છે ત્યાં કામ કરે ને લોકોની સમસ્યાને વાચા આપે નહીં તો સરકારી બાબુઓ અને નેતાઓને આ ગામમાં પ્રવેશ બંધી લાગશે તો નવાય નહીં. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ.